Next topic we will learn about acidifiers. Acidifiers are the drug which makes the content of stomach acidic. So kaam kare che ke stomach ni andar je content che ne su banavanu acidic banavanu in the state of hypochlorhydria. Etle su che state of hypochlorhydria etle hydrochloric acid che no level jare ochu hypo etle ochu thai gyu hoy tyare apne aa drug apvani che kai acidifiers. The following drug are used as एसिडिफायर कई कई ड्रग यूज थाय छे एना नाम नीचे आपेला छे पहला मीनिंग समझी ले के हाइपोक्लोराइडिया एटले शू तो के हाइपोक्लोरहाइड्रिया इज द डेफिशियंसी ऑफ हाइड्रोक्लोरिक एसिड इन द स्टमक्स गेस्ट्रिक जूस जे स्टमक नु गेस्ट्रिक जूस छे एनी अंदर HCl नु लेवल केवु थई जाय ओछु थई जाय एने शू कहेवाय हाइपोक्लोरहाइड्रिया. Hypochlorhydria is also known as achlorhydria, એટલે absence of chloride acid. Okay, તો એને પણ શું કહેવાય hypochlorhydria કે ઓછું છે અથવા તો નથી. એમાં એક્ઝામ્પલ આપેલા છે ડ્રગના એમાં પહેલું છે ડાયલ્યુટેડ હાઇડ્રોક્લોરિક એસિડ તો કે ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ 10% સોલ્યુશન ઓફ હાઇડ્રોક્લોરિક એસિડ કે એનું એક સોલ્યુશન છે ઇટ ઇઝ એડમિનિસ્ટર ઇન ડોઝ ઓફ 4 ml 4 ml ના ડોઝમાં એડમિનિસ્ટર કરવામાં આવે છે ડાયલ્યુટેડ વિથ વોટર ઓર ફ્રૂટ જ્યુસ કેવી રીતે આપવામાં આવે કે કાં તો પાણી સાથે અને કાં તો ફ્રૂટ જ્યુસ સાથે મિક્સ કરીને ધ હાઇડ્રોક્લોરિક એસિડ એક્ટ એઝ અ સ્ટોમેટિક ઇટ રિલીઝ પેપ્સિન ફ્રોમ ધ પેપ્સિનોજન ઓફ ધ પેરેટલ સેલ એન્ડ પ્રોવાઇડ્સ એસિડિક મીડિયમ ફોર પેપ્સિન એક્શન કે સ્ટમકની અંદર જે પેપ્સિન સેલ રહેલા હોય એમાંથી પેપ્સિનોજન રિલીઝ થાય છે જે સેલમાંથી અને એ કેવું મીડિયમ આપશે એસિડિક મીડિયમ આપશે કોણ હાઇડ્રોક્લોરિક એસિડ. Hydrochloric acid increase the process of digestion in gastrointestinal tract and is considered as a appetizer. શું કામ કરે છે કે digestion વધારવાનું કામ કરે છે gastrointestinal system ની અંદર અને consider as appetizer એટલે ભૂખ લાગવા માટે પણ hydrochloric acid જવાબદાર છે. The prolonged and regular use of hydrochloric acid may deplete the bicarbonate content of the blood and give rise to the increased concentration of chloride in the blood. શું છે કે જો આપણે રેગ્યુલરલી હાઇડ્રોક્લોરાઇક એસિડની જે ડ્રગ છે એ લેતા હોઈએ તો જે એની અંદર બાયકાર્બોનેટ જે કન્ટેન્ટ રહેલો હોય એ બ્લડની અંદર ભળશે અને બ્લડની અંદર ક્લોરાઇડનું જે કોન્સન્ટ્રેશન છે એને શું કરશે વધારશે ઇન્ક્રીઝ કરશે. The patient should be advised to take citrus fruit, green vegetables which help to maintain the blood acid base balance. એટલે પેશન્ટને શું કહેવાનું છે કે ખાટા ફળો અને લીલા શાકભાજી વધારે લેવાના છે એના કારણે જે બ્લડની અંદર એસિડ બેઝનું જે બેલેન્સ છે જેના કારણે આ હાઇડ્રોક્લોરિક એસિડનું લેવલ ઘટી જાય ઓર વધી જાય સમથિંગ જે પણ ડિફરન્સ થાય એ શું થાય છે ચેન્જ થાય એના કારણે થાય તો એ ધ્યાન રાખવાનું છે. The hydrochloric acid diluted be further diluted with 100 ml to 200 ml water or fruit juice. એટલે કે જો વધારે ml આપવાનું થાય તો કેટલું આપવાનું 100 થી 200 ml. It should be administered to take with glass drinking tube to avoid contact with the teeth. કેવી રીતે આપવાનું કહે છે કે ડાયરેક્ટ પેલી જે સ્ટ્રો વાળી જે આવે છે સ્ટ્રો જેવી નળી એની અંદરથી ગ્લાસમાંથી લેવાનું છે એના કારણે દાંતની અંદર જે સાઇટ્રિક એસિડ એટલે કે જે એસિડ છે એ ના અડે એટલે ઓર મે બી સિપ્ડ વિથ સ્ટ્રો ટ્યુબ વિથ ફૂડ ટુ અવોઇડ કોન્ટેક્ટ વિથ ટીથ એટલે કે સ્ટ્રોથી લેવાનું છે અથવા કોઈ પણ નળી સ્વરૂપે લેવાનું છે જેના કારણે દાંતની અંદર જે આ એસિડ છે એ ના અડે. Decrease in the secretion of hydrochloric acid in the stomach produce hypochlorhydria. The symptoms are એટલે કીધું છે કે જો એસિડનું લેવલ ઘટી જાય તો એને શું કહેવાય હાઇપોક્લોરહાઇડ્રિયા અને એના સિમ્ટમ્સ છે તો કે ડાયરિયા થઈ જાય અથવા ફૂલનેસ ઇન ધ સ્ટમક સ્ટમકની અંદર ફૂલનેસ એ કોઈ આમ ભરાઈ ગયેલું પેટ ને અપચો જેવું એવી સિચ્યુએશન થઈ જાય. ધીસ સિમ્ટમ આર રિલીવડ બાય એડમિનિસ્ટ્રેટિંગ ડાયલ્યુટ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે આપણે જો બહારથી એને હાઇડ્રોક્લોરિક એસિડ આપીએ પાણી સાથે અથવા તો ખાટા ફળો આપીએ તો એ શું થઈ જાય છે સિમ્ટમ ઓછા થઈ જાય છે. નેક્સ્ટ ડ્રગ આપેલી છે ગ્લુટામિક એસિડ હાઇડ્રોક્લોરાઇડ. ઇટ ઇઝ અ કોમ્બિનેશન ઓફ હાઇડ્રોક્લોરાઇક એસિડ વિથ ગ્લુટામિક એસિડ વિચ વેન કમ્સ ઇન કોન્ટેક્ટ વિથ વોટર ક્વિકલી રિલીઝ હાઇડ્રોક્લોરિક એસિડ. જે આ ડ્રગ છે ગ્લુટામિક એસિડની સાથે હાઇડ્રોક્લોરિકનું કોમ્બિનેશન એ જ્યારે પાણીના કોન્ટેક્ટમાં આવે ત્યારે એમાંથી શું છૂટું પડે છે હાઇડ્રોક્લોરિક એસિડ. ગ્લુટામિક એન્ડ હાઇડ્રોક્લોરિક એસિડ ઇઝ અ વ્હાઇટ ક્રિસ્ટેલિન પાવડર. ધ કેપ્સ્યુલ કન્ટેનિંગ 300 mg ગ્લુટામિક એસિડ હાઇડ્રોક્લોરાઇડ ઇઝ એડમિનિસ્ટર બિફોર મિલ્સ એટલે 300 mg ની ટેબ્લેટ છે એ ખાધા પહેલાં એડમિનિસ્ટર
करवानी छे। इट प्रोवाइड अ सप्लिमेंट अमाउंट ऑफ 0.6 ml डायल्यूटेड हाइड्रोक्लोरिक एसिड के 300 mg ने टेब्लेट नी अंदर 0.6 ml जेटलू शू होय छे हाइड्रोक्लोरिक एसिड। द क्लिनिकल सेटिस्फेक्टरी रिजल्ट हैव बीन अचीव्ड बाय एडमिनिस्ट्रेटिंग 1 g ओरल डोज। એટલે કે આપણને જે આપણું રિઝલ્ટ જોઈએ છે હાઇડ્રોક્લોરિક એસિડ બરાબર લેવલ સુધી પહોંચાડવું છે એ ક્યારે પહોંચે જ્યારે આપણે એને 1 g જેટલું આ ગ્લુટામિક એસિડ હાઇડ્રોક્લોરાઇડ આપીએ ત્યારે। ઇન્ડિકેશન આપેલા છે તો કે યુઝફુલ ઇન હાઇપોએસિડિટી એટલે જ્યારે એસિડનું લેવલ ઘટી ગયું હોય ત્યારે અને ગેસ્ટ્રિક એસિડિફાયર એટલે ગેસ્ટ્રિકની અંદર જ્યારે એસિડ વધારવું હોય ત્યારે આપી શકીએ। कॉन्ट्राइंडिकेशन है जैसे ऑलरेडी हाइपर एसिडिटी हो त्यारे नहीं आपवानी, हाइपर सेंसिटिविटी ड्रग ड्रग ने कारण थती हो तो नहीं आपवानू, अने पेप्टिक अल्सर एटले के पेटनी अंदर जैसे चांदा पड़ा हो त्यारे पण एसिडनू लेवल वधी जाए तो एने बढ़तरा थाय एटले आ ड्रग नहीं आपवानी। साइड इफेक्टनी अंदर एसिडोसिस एटले एसिड अमुक टाइमे वधी सके छे, देन रिजल्टिंग फ्रॉम ओवरडोज एटले के जैसे ओवरडोज थी जाए त्यारे गेस्ट्रिक एसिडनू लेवल वधी सके छे। थर्ड ड्रग आपेली छे बेटेन हाइड्रोक्लोराइड, इट इज अ डोसेज फ्रॉम होर हाइड्रोक्लोरिक एसिड थेरापी। टेब्लेट कंटेन 440 mg बिटाइन हाइड्रोक्लोराइड, 32.4 mg पेप्सिन प्लस 110 mg मिथाइल सेल्युलोज। आज बीटेन हाइड्रोक्लोराइड टेब्लेट है एनी अंदर 3 वस्तु आवेली होय, 440 mg बीटेन हाइड्रोक्लोराइड होय, 32.4 mg पेप्सिन होय अने 110 mg मिथाइल सेल्युलोज होय। एक टेब्लेट वेन एडमिनिस्टर लिबरेट 1 ml ऑफ डायल्यूट हाइड्रोक्लोरिक एसिड स्लोली इन द स्टमक विच पेरेरल द नॉर्मल रिलीज ऑफ एसिड इन प्रोसेस ऑफ द डाइजेशन। એટલે કે આ એક ટેબ્લેટ આપવાથી આપણા પેટની અંદર 1 ml જેટલું હાઇડ્રોક્લોરાઇડ એસિડ બનશે જે એક વખત જે ડાયજેશન થવું જોઈએ એની માટે ઓકે છે। ઇટ એક્ટ એઝ અ ગેસ્ટ્રિક એસિડિફાયર એટલે કે ગેસ્ટ્રિકની અંદર એસિડ વધારવા માટે પણ આ ડ્રગ યુઝ થાય છે। એના પછીની ડ્રગ છે પેપ્સિન, તો કે પેપ્સિન ઇઝ ધ પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ સિક્રિટેડ બાય ધ સ્ટમક, સ્ટમક દ્વારા એક એન્ઝાઇમ છે જે બનતો હોય છે। ઇટ મે બી યુઝ વિથ હાઇડ્રોક્લોરિક એસિડ ઇન ગેસ્ટ્રિક એકાયલા ડ્યુ ટુ એટ્રોપિક ગેસ્ટ્રાઇટિસ પન્યોસિસ એનેમિયા ગેસ્ટ્રિક કાર્સિનોમા। એટલે કે આ જે સિચ્યુએશન છે ગેસ્ટ્રિક એકિલિયા અથવા તો એટ્રોપિક ગેસ્ટ્રાઇટિસ એટલે ગેસ્ટ્રિકની અંદર સોજો આવી જવો, પન્યોસિસ એનેમિયા એટલે કે પેરિટોનિયલ કેવિટીની અંદર બ્લડની ઉણપ થવી, ધેન ગેસ્ટ્રિક કાર્સિનોમા એટલે ગેસ્ટ્રિકના કોઈ પણ પાર્ટની અંદર કેન્સર થવું, એ સિચ્યુએશનની અંદર પેપ્સિનનું જે પ્રોડક્શન થતું હોય એ શું થઈ જાય છે, ઓછું થઈ જાય છે। ઓકે, તો એની સાથે પેપ્સિનનું જે પ્રોડક્શન છે એને ઓકે કરવા માટે હાઇડ્રોક્લોરિકની એસિડની સાથે બહારથી જ એક પેપ્સિન આપવામાં આવે એટલે મીન્સ એન્ઝાઇમ તરીકે, તો એ હેલ્પફુલ છે। પેપ્સિન એક્ટ એઝ અ ડાયજેસ્ટન્ટ એટલે પાચન કરવા માટે હેલ્પફુલ છે। દેન છે પેપેઇન, પેપેઇન એ પણ એન્ઝાઇમ છે ઓપ્ટેન ફ્રોમ ધ જ્યુસ ઓફ યુરિન પપૈયા, પપૈયામાંથી આપણને મળે છે, સોરી અનરાઈપ પપૈયા, અનરાઈપ એટલે છાલ વગરના, જે કડવું છાલની ઉપર પાક હોય ને એના ઉપરથી। ઇટ એક્ટ એઝ પ્રોટીઓલાઇટિક એન્ઝાઇમ લાઇક પેપ્સિન, ઇટ એક્ટ એઝ અ એપેટાઇઝર અને ડાયજેસ્ટન્ટ એટલે ભૂખ લગાડવા માટે અને પાચન કરવા બંને માટે જવાબદાર છે। દેન છે પેનક્રિએટિન, તો કે ઇટ ઇઝ અ મિક્સચર ઓફ પેનક્રિએટિક એન્ઝાઇમ, એમાઇલેઝ, ટ્રિપ્સિન એન્ડ લાઇપેઝ, આટલા બધા એન્ઝાઇમથી બનેલી એક કન્ટેન છે, એન્ઝાઇમ છે। ઇટ ઇઝ પ્રિપેર્ડ ફ્રોમ ફ્રેશ હોગ્સ પેનક્રિયાસિસ, એટલે કે જે હોગ્સનું પેનક્રિયાસ હોય એમાંથી જ આ બનાવવામાં આવે છે। ઇટ ઇઝ યુઝ ફોર રિપ્લેસમેન્ટ ઓફ પેનક્રિયાટિક ડેફિશિયન્સી, એટલે કે જેને પેનક્રિયાટિકમાંથી જે પિત્તરસ મળવું જોઈએ પેનક્રિયાસમાંથી એ ના મળતું હોય તો એના માટે આપવામાં આવે છે। ઇટ ઇઝ યુઝ ટુ બી યુઝ ઇન એન્ટેરિક કોટેડ ટેબ્લેટ ઓર કેપ્સ્યુલ ટુ પ્રોટેક્ટ ધ એન્ઝાઇમ ગુડ ડાયજેસ્ટેડ ઇન ધ સ્ટમક બાય પેપ્સિન, એટલે કે જ્યારે એ આપવામાં આવે ત્યારે એક કોટેડ ટેબ્લેટ અથવા તો કેપ્સ્યુલ ફોર્મેશનમાં કે પ્લાસ્ટિકનું ઉપરથી એક કવર હોય એટલે કે પેટની અંદર જતાં જ ડાયરેક્ટ એસિડના કોન્ટેન્ટમાં ના આવે હાઇડ્રોક્લોરિક એસિડ અથવા પેપ્સિનના કોન્ટેક્ટમાં તો એ શું થઈ જાય, નહીં તો ડિસ્ટ્રોય થઈ જાય, એટલે એને કોટેડમાં આપવામાં આવે। ધ અધર ડ્રગ્સ લાઇક ડાયસ્ટ્રેસ, ધેન ટેકાડિસ્ટ્રેસ, ધેન એક્ટ એઝ અ ડાયજેસ્ટન્ટ, એ બંને ડ્રગ પણ આપેલી છે જે ડાયજેસ્ટન તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ, ઓકે, પેટની અંદર એસિડનું લેવલ વધારવા માટે। નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ આલ્કલાઇઝર,
જેવી રીતે એસિડનું લેવલ વધારતા હતા એવી રીતે આલ્કલાઇઝરનો મિનિંગ થાય બેઝનું લેવલ વધારવાનું છે, મીન્સ એસિડને ઓછું કરવાનું છે. ધીસ ડ્રગ આર યુઝ ટુ મેક સબસ્ટેન્સ આલ્કલાઇન ઓર ટુ મેક સ્ટમક કન્ટેન્સ આલ્કલાઇન વેન એક્સેસ ઓફ ધ એસિડ ઇઝ ફોર્મ ઇન ધ સ્ટમક. એટલે કે જ્યારે બોડીના અથવા સ્ટમકની અંદર એસિડનું લેવલ બહુ વધી ગયું હોય ત્યારે એને ઓછું કરવા માટે જે ડ્રગ વપરાય એને શું કહેવાય? આલ્કલાઇઝર. ધ આલ્કલાઇઝર રિએક્ટ્સ વિથ ધ ગેસ્ટ્રિક એસિડ એન્ડ લોઅર ધ એસિડિટી ઓફ ગેસ્ટ્રિક કન્ટેન્ટ. એટલે ગેસ્ટ્રિક એસિડ સાથે એ અસર કરશે અને એસિડિટીનું લેવલ શું કરશે? ઓછું કરશે. ધીસ ડ્રગ રિલીવ એબડોમિનલ પેઇન અકર્સ ઇન પેપ્ટિક અલ્સર એન્ડ હાઇપર એસિડિટી ઓર હાઇપર ક્લોરહાઇડ્રિયા. એટલે શેની અંદર? કે જ્યારે આપણી પેટની અંદર પેપ્ટિક અલ્સર હોય અથવા તો એસિડિટી વધી ગઈ હોય અથવા તો હાઇપર ક્લોરહાઇડ્રિયા એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડનું લેવલ વધી ગયું હોય ત્યારે જે પેટની અંદર દુખાવો થતો હોય એને ઓછું કરવાનું કામ કરે છે. ધ આલ્કલાઇઝર શુડ બી કેપેબલ ઓફ ન્યુટ્રલાઇઝિંગ એસિડ. ઇટ શુડ નોટ બી એબ્સોર્બ્ડ. ઇટ શુડ નોટ પ્રોડ્યુસ લેક્ઝેટિવ એન્ડ કોન્સ્ટિપેટિંગ ઇફેક્ટ. ઇટ શુડ નોટ લિબરેટ કાર્બન ડાયોક્સાઇડ એઝ ઇટ પ્રોડ્યુસ પેઇન ડ્યુ ટુ સ્ટ્રેચિંગ ઓફ ગ્રોસ્ટ્રિક મ્યુકોસા. શું કામ કરે છે? કે આલ્કલાઇઝિંગ શુડ બી કેપેબલ ઓફ ન્યુટ્રલાઇઝિંગ એસિડ. એટલે કે એસિડનું જે એસિડિટી લેવલ હોય, એસિડ જે ગરમ હોય એને ન્યુટ્રલાઇઝ કરવાનું, એની પીએચને શું કરવાનું? ઓછી કરવાનું કામ કરે છે. તો શું કીધું છે? ઇટ શુડ નોટ બી એબ્સોર્બ્ડ. એટલે કે આલ્કલાઇઝર જે ડ્રગ છે એ શું નથી થતી? એબ્સોર્બ નથી થતી. એના કારણે કોઈ લેક્ઝેટિવ અથવા કોન્સ્ટિપેસિંગ ઇફેક્ટ એટલે કે સ્ટૂલ કાં તો પાતળું થાય અથવા સ્ટૂલ કઠણ થાય, કોન્સ્ટિપેશન થાય એવું પણ નથી થતું. એના કાર્બન ડાયોક્સાઇડની ઉપર પણ કોઈ અસર નથી થતી અથવા તો ગેસ્ટ્રિક મ્યુકોસાની અંદર કોઈ પેઇન અથવા સ્ટ્રેચિંગ એવું પણ કંઈ નથી થતું આ ડ્રગ લેવાને કારણે. એના એક્ઝામ્પલ આપેલા છે ક્લાસિફિકેશન. એમાં બે મેઇન ક્લાસિફિકેશન છે, સિસ્ટેમિક અને નોન સિસ્ટેમિક. સિસ્ટેમિકની અંદર બે આપેલા છે, સોડિયમ બાયકાર્બોનેટ અને સોડિયમ સાઇટ્રેટ. અને નોન સિસ્ટેમિકની અંદર કીધું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ કાર્બોનેટ, એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જેલ અને મેગ્નેશિયમ ટ્રાયસિલિકેટ. એમાં પહેલું એક્ઝામ્પલ આપણે જોઈએ સિસ્ટેમિકનું, સોડિયમ બાયકાર્બોનેટ. તો કે ઇટ ઇઝ ધ અર્લીએસ્ટ એન્ટાએસિડ યુઝ્ડ એઝ અ સિસ્ટેમેટિક આલ્કલાઇઝર. એટલે કે આ સૌથી જૂના સમયથી અર્લીએસ્ટ એટલે વહેલાના સમયથી ઉપયોગ થતી સિસ્ટેમેટિક ડ્રગ છે. ધ ડિસએડવાન્ટેજીસ આર ઇટ પ્રોડ્યુસ ક્વિક એક્શન બટ ધ એક્શન ઇઝ વેરી શોર્ટ. કે એના કારણે એસિડનું લેવલ ઘટી તો જાય છે પણ થોડાક સમય માટે જ. ઇટ પ્રોડ્યુસ સિસ્ટેમેટિક આલ્કલોસિસ. ઇટ ઓલ્સો પ્રોડ્યુસ કાર્બન ડાયોક્સાઇડ વિથ પ્રોડ્યુસ ધ રીબોન સિક્રેશન ઓફ ગેસ્ટ્રિક એસિડ. શું કામ કરે છે? એના લીધે આખી સિસ્ટમ જે બોડીની સિસ્ટમ છે બધી જગ્યાએ આલ્કલોસિસ એટલે એસિડનું જે લેવલ છે એ મેન્ટેન થાય છે અને એ શું કરશે? જે કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ કરશે જે ગેસ્ટ્રિક એસિડ સાથે જોડાઈને ગેસ્ટ્રિક એસિડનું જે સિક્રીશન છે મીન્સ એનું જે લેવલ વધેલું છે એને ઓછું કરવાનું કામ કરશે. નેક્સ્ટ ડ્રગ આપેલી છે સોડિયમ સાઇટ્રેટ. તો કે ઇટ ઇઝ ફેરલી ઇફેક્ટિવ આલ્કલાઇઝર. ઇટ પ્રોડ્યુસ સિસ્ટમેટિક આલ્કલોસિસ. એ આખી બોડી સિસ્ટમેટિક એટલે આખી બોડીની અંદર એ અસર કરશે પણ એની જે ઇફેક્ટ છે એ કેવી છે? ઓછી છે. એટલે એ કેવી? ઓછી યુઝ થાય છે એ ડ્રગ. પછી આપેલી છે નોન સિસ્ટમિક આલ્કલાઇઝર. તો એમાં પહેલું આપેલું છે મેગ્નેશિયમ ઓક્સાઇડ. ઇટ ઇઝ ગુડ એન્ટાએસિડ એન્ડ ઇફેક્ટિવ આલ્કલાઇઝર. એટલે કે સૌથી વધારે યુઝ થતી અને ઇફેક્ટિવ છે. 1 gram ઓફ મેગ્નેશિયમ ઓક્સાઇડ કેન ન્યુટ્રલાઇઝ 500 ml ઓફ હાઇડ્રોક્લોરિક એસિડ. એટલે કે આ 1 gram ડ્રગ આપવામાં આવે તો હાઇડ્રોક્લોરિક એસિડ જે 500 ml છે એટલું એસિડિક ન્યુટ્રલાઇઝ થઈ જશે એટલે ન્યુટ્રલ થઈ જશે, એની પીએચ ઓછી થઈ જશે. ઇટ પ્રોડ્યુસ માઇલ્ડ પરગેટિવ ઇફેક્ટ. એના કારણે સ્ટૂલ શું થાય છે? પરગેટિવ. પરગેટિવનો મિનિંગ આપણે આગળ ભણી ગયા છીએ, સ્ટૂલ સોફ્ટનર તરીકે કામ આવે. ઓકે, વેન મેગ્નેશિયમ આયન્સ આર એબ્સોર્બ મે પ્રોડ્યુસ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ડિપ્રેશન. એટલે કે આ વધારે લેવાને કારણે મેગ્નેશિયમનું લેવલ વધી જવાને કારણે સેન્ટ્રલ નર્વસની અંદર જે સિસ્ટમની અંદર શું થઈ શકે છે? ડિપ્રેશન થઈ શકે છે. નેક્સ્ટ ડ્રગ આપેલી છે કેલ્શિયમ કાર્બોનેટ. તો કે 1 gram ઓફ કેલ્શિયમ કાર્બોનેટ ન્યુટ્રલાઇઝ 0.1 ml હાઇડ્રોક્લોરાઇક એસિડ, દેટ ઇઝ MN. ઓકે, કે કેટલું છે? 1 gram આપીએ કેલ્શિયમ કાર્બોનેટ ત્યારે 0.1 ml જેટલું હાઇડ્રોક્લોરિક એસિડ શું થશે? ન્યુટ્રલાઇઝ થશે. ઇટ રિએક્ટ વિથ હાઇડ્રોક્લોરિક એસિડ એન્ડ ફોર્મ્સ કેલ્શિયમ ક્લોરાઇડ. એટલે કે HClનું લેવલ ઓછું કરીને કેલ્શિયમ ક્લોરાઇડ બનાવશે. ઇટ પ્રોડ્યુસ કોન્સ્ટિપેશન એન્ડ મે પ્રોડ્યુસ હાઇપર કેલ્શિયમિયા. એટલે કેલ્શિયમ ક્લોરાઇડનું લેવલ વધારે છે આ ડ્રગ એટલે શું કરશે? એના લીધે હાઇપર કેલ્શિયમિયા, બોડીની અંદર કેલ્શિયમનું લેવલ વધી જવાના ચાન્સીસ છે અને એ કોન્સ્ટિપેશન પણ કરે છે એટલે કબજિયાત પણ કરે છે. નેક્સ્ટ ડ્રગ છે એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ જેલ.
તો કે ઇટ ઇઝ અવેલેબલ ઇન ધ ફોર્મ ઓફ જેલ ઓર સસ્પેન્શન, એટલે કે જેલ અથવા તો સસ્પેન્શન સ્વરૂપે મળે છે. ઇટ સેટિસ્ફાઈઝ ધ પ્રોપર્ટીઝ ઓફ એન આઈડિયલ આલ્કલાઇઝર બટ ઇટ કોઝ લાઇટ કોન્સ્ટિપેશન. એનું મેઇન કામ શું છે? આલ્કલાઇન કરવાનું છે. એનાથી આપણને બધી રીતનો સપોર્ટ, એટલે મીન્સ એ ડ્રગ બરાબર તો છે પણ એના કારણે શું થાય છે? કોન્સ્ટિપેશન થાય છે. ઇટ ઇઝ એડમિનિસ્ટર 4 to 8 ml એવરી 2 to 4 hourly. દરેક 2 થી 4 કલાકે 4 થી 8 ml જેટલી ડ્રગ આપવાની છે. દેન આપેલું છે મેગ્નેશિયમ ટ્રાયસિલિકેટ. તો કે મેગ્નેશિયમ સોલ્ટ એક્ટ એઝ અ લેક્ઝેટિવ છે, આપણે પહેલાં પણ ભણી ગયા છીએ પરગેટિવ્સની અંદર. ઇટ ઇઝ લો સોલ્યુબિલિટી એન્ડ ઇરેક્ટિવિટી, એની જે સોલ્યુબિલિટી એટલે કે જેનું એબ્ઝોર્બ થવાની જે ક્ષમતા છે એ કેવી છે? ઓછી છે. અબાઉટ 5% ઓફ મેગ્નેશિયમ ટ્રાયસિલિકેટ ઇઝ સિસ્ટમેટિકલી એબ્ઝોર્બ્ડ વિચ મે કોઝ પ્રોબ્લેમ ઇન રીનલ ફંક્શન ઇઝ ઇનએડિક્વેટ. એટલે કે આ જે 100% આપણે, એટલે મીન્સ એક ટેબ્લેટ આપી હતી એમાંથી ખાલી 5% જેટલી જ ટેબ્લેટ એબ્ઝોર્બ થાય છે, બાકીની બધી ટેબ્લેટ છે એ શું થશે? યુરિન દ્વારા બહાર નીકળવામાં મદદ કરશે, ટ્રાય કરશે, એટલે એ શું કરશે? કિડનીની અંદર પ્રોબ્લેમ કરી શકે છે અને યુરિનનું જે રિનલનું જે ફંક્શન છે એને ઇનએડિક્વેટ, એટલે બરાબર રીતે નથી થવા દેતું, એના કારણે એ ડ્રગ બરાબર નથી કામ કરતી. એટલે સૌથી વધારે કઈ ડ્રગ યુઝ થાય છે આપણે જોઈ? મેગ્નેશિયમ ઓક્સાઇડ એઝ અ આલ્કલાઇઝર. ઓકે,